नकली आँखों में सपनानी पाखों में पाखों माँ उड़वानी हूँ। दुख जीवे हारो हार सुख साव पेले पार उमर चिनानी ने प्रश्नों अपार। तू तो मल पूछो तो दर रोजे तू तो वर सोचो तरियानी मोजे तू तो मल पूछो तो तुली सामे मारी एनाज कारणे अब तुली ना कारणे बापू मने रोज वर्षे। माताजी आ तमे केवी गड़बड़ करी दीदी। मैं तमने कीधु तू कि तुली ना लगन करावी देजो पर तमे मारा बापू साथे कराया। चाल घरे। तमेज को मोटी बा तू क्या घरे आओ मेरा पोता ना घरे तीजा को ना ना मोटी बा हमें एक घर मारू ना थी इसलिए हूँ क्या नहीं आओ तेरा बिना नू घर का ही घर के भाई ये मारी चक्की चाल मारा मा पाची जो रात पड़ी गई थी पता घरे राज हुए थे। हट्टू कोई मारी राना थी जो तू सूरी बाप नु घर होए के पति बहिरानी रा कोई नथी जो ए तू अपने जाते जाते ज मानी लेवानू होए कि घरे बधा राह जुए बाळा करता मारखामा गोठवाई जवानू एज आपणो नसीब छे। જે ઘર મારું નથી એટલે હું ત્યાં નહીં જઉં। અરે મારી ગાંડી તારું નથી તો કોનું છે બોલ। હવે પેલી તુલીનું થઈ ગયું તો પણ એ તારું જ કહેવાય ભલે ને તુલીનું રહું। મને એક વાત કહે તું મારું અને રમી જ્યારે ત્રણે ઘર ઘર રમતા હો છો ત્યારે મારું ને રમી તારા ઘરે રહેવા આવે છે ને। મને બધી ખબર પડે છે એ તો ઘર ઘર કહેવાય આ તો સાચુકલું ઘર છે। समझ मारी बात आ सरकार नो हुकम छे एमा ना तुली नु चाले के ना तारा बापू नु ने तू ए तो विचार सरकारे तारा माटे जा करू छे ने। सरकार ने मने के तारा माटे एक सरस मजानी नवी मां लई आवे। आने तो कई सरस मां के वती हसे मोकली दो पाछी पे आखा गाम मां कोई ने नथी मळी એવી ભેટ સરકારે પોતાના હાથે તને આપી છે આ મૂર્તિ તું પાછી આપી દઈશ। આ ભેટ નહીં આવે સરકારે કીધું તું ને કે તારા બાપુ જોડે ભેટ મોકલાવું છું એ ઘરે બેઠી છે ને એને પાછી મોકલી દો। ના એ હવે શક્ય નથી। સુરી તુલી હવેથી તારી માં છે આ સરકારનો હુકમ છે અને વિધિનું વિધાન સમજ મારી ગાંડી સમજ। મદદ કરું ભાઈ આ ભગતરામની છોડી
ગુંડાની છોડી માટે રક્ષા કવચનું કામ કરશે ખરી? ભૈરુ કાકા, સ્ત્રીઓમાં જન્મજાત માતાના ગુણ હોય જ, પણ બર્માનમાં ભૈરુ કાકા કઈ રામચંદ્ર ભગવાનના સાવકી માતા હતા. જો એમને વનવાસમાં ના મોકલ્યા હોત તો શું રામચંદ્ર ભગવાન રાવણ દહન કરી શક્યા હોત? આકાશમાં ચમકતા ધ્રુવના તારાને પૂછી જુઓ, એ પણ એમની સાવકી માતાને વંદન કરતા હશે. બીજું બધું જવા દો, કૃષ્ણને પણ જશોદા માએ જ મોટા કર્યા છે, એ એમના પાલક માતા હતા. ભૈરુ કાકા, હવે જોવાની વાત એ છે કે ભગતરામની છોકરી સૂરીને કહે બનીને વનવાસ મોકલે છે, એ જશોદા બનીને લાલન પાલન કરે છે. ટૂંકમાં ડુંડાની છોડી સાથે જે થશે એ સારું થશે, એમ જ ને ભાઈ? પેલા સુરેશ માસ્ટરનું શું કરવું છે? કાલે શાળાએ જઈને એમનો પણ ફેંસલો લાવી દઈએ. ગામ લોકોના પોઈન્ટ ઓફ વ્યૂ થી તુલીના લગ્ન રોક્યા, બાળ વિવાહ અટકાવ્યા, એ ગામ વિરોધી જ વાત કહેવાય ને? પણ સર, મને તમારું આ રેઝિગ્નેશન મંજૂર નથી. કાશે હું તને આપતો હોત. નો, ધીસ ઇઝ નોટ ડન. તમે એવું કશું જ ખોટું નથી કર્યું કે તમારે રિઝાઇન કરવું પડે. શ્રેયા, મારો હંમેશા સિદ્ધાંત રહ્યો છે, કોઈ તમને પૂછે કે તમે અહીંયા કેમ, એના કરતા કોઈ તમને એમ પૂછે કે તમે અહીંયા કેમ નહીં, એ મને વધારે ગમશે. મારે સિદ્ધરાજબાનો વધારે સમય બગાડવો નથી. એ આવીને કંઈ કહે એ પહેલાં હું તૈયાર રાખું છું મારું રાજીનામું. કેટલી વાર કરીશ? હા, એ ચોકલેટ વાળા બેન ગાંડા છે, બોગા છે, બાગા છે, દોડડાયા છે, એટલે ડોબા પણ છે. હા, ડોબા પણ છે, બસ. પણ હવે એમાં કઈ નહીં થઈ શકે. વીતેલી ઘડીને તો ભગવાને પાછી નથી બદલી શકે. મારું કયું માન, ચાલ ઘરે, બધા તારી રાહ જુએ છે. ફરી ખોટું બોલ્યા, કોઈ મારી રાહ નથી જોતું. મારી વાતોમાં તો નહીં આવું ને ઘરે પણ નહીં આવું.
नसीब ने जोवू छे। बधा कहता था मारा नसीब जेवा नसीब कोई ना नहीं। नसीब ना भेद केवी रीते उकेलू, कोई मने समझाओ, हूँ शू करूँ हवे। सरकार ना हुकम ने नसीब तो मानी लीधू, पण शू एनु पालन मारे एकलीए ज करवानू? ए हुकम ना भागीदार कोई नहीं? चल अवे घरे। नहीं आओ। तुम्हारी दिक्री न थी? आचू, वह नहीं आओ। नवा चनिया चोरी। मैं नहीं जा पी था तो। सुकरी? ये पर मैं याद कर ले। ये भगवान, अबे आनू केवी रीते मनाओ? सुरी, जो, जो मारी बात। मोटी भाभी, शू था ये सुरी ने? कहीं नहीं सोडल में नाचू है ने, सुरी घरे न थी आवी रे। अली सुरी, घड़ी भर तो मोटी बाने कॉल वड़वा दे। शू थयु सुरी? सरकार ने तुली ने मारा के मुकली दी थी। हाय हाय, मोटी भाभी आ शू बोले छे? हां, सरकारे दियर भाना लगन तुली साथे करावी दी थी। ले एवो तोड़ काढ्यो? सरकार ना न्याय नो तो जवाब नहीं हो। એક કાગરે કેટલું બતાવ્યું? ભગતરામની જવાબદારી ઓછી, તુલીનો સંસાર મંડાઈ ગયો, અને પેલી જે સમાજ સેવિકાને જવાબ દેવાનો હતો ને એ દેવાઈ ગયો, અને આ સુરીને એની માય મળી ગઈ। ના, એ મારી માં નથી। તુલી તારી માં એ તો હાડી હતરવાર, પણ અટાણે તો ભગતરામને ત્યાં જવું પડશે ને। પેરામણી ની સાડી નહીં લેવાની? અને મોટી ભાભી, વહુનું મોં બતાવવા ક્યારે તેડાવો છો? કુલીનું મોં તો આખા ગામે જોયેલું છે, એમાં શું તેડાવવાનું? તું ચૂપ રહે, તમે મારી ભાઈ પેલા સુધીને ઘરે તો આવવા દો। અરે મોટી બા, તમે શું બધી જવાબદારી માથે લઈને ફરો છો? હવે આ સુરી જાણે ને એની નવી માં જાણે। ચાલો તે, હું તો ચાલી ભગતરામ ને ત્યાં। લણનબા, તમને અલગથી નોતરા દેવા પડશે, ચાલો। અરે માતમ લગાડ ને, મને હુકમ આલે છે તમારા કાન કોતરવા। ક્યાં ઈ બરાબર હો, ના ખુલતો તો મને કે ને ની બડી સ્કેર ની ઠક 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 કરવું ભાઈ।
भगवान। सरस। बाप ये वो ने दिक्री ये भी एक हूँ अकागड़ा नी सभा में कबूतर जेवी। ये तो सरकार नी मेहरबानी गणपत भाई, पण मारा सगा संबंधी कहे छे के छोड़ी ना घड़िया लग्न भले कराव्या पण उत्सव तो करवो ज पड़शे। सरकारे कीधुं तू बंद माणे, पण हवे आ उत्सव सरकार नी मंजूरी होय તમે એ બધી ચિંતા છોડો ને, હવે શું એમ રિવાજ પ્રમાણે જે થતું હોય એ બધું જ પતાવી દો। ભગત રામ, તમ તમારે રિવાજ પ્રમાણે જે થતું હોય ને બધું પતાવી દો। છોડીને લગ્ન થઈ ગયા ને, હવે કોઈ કઈ ના કરી શકે। હા, તમ તમારે મોજથી છોડીના લગ્નનો ઉત્સવ મનાવો। અરે ભેરુભા, સરકારને ઘડી ખંભા કેજો, કાલા સારા મુહૂર્તમાં તુલીનું આણું બતાવવાનું, એટલે હું ડુંડાભાઈને કહી દઉં છું કે તમારા પક્ષે વહુને આશીર્વાદ આપવા વડીલોને બોલાવી લે। એ ભલે ભેરુભા, જય માતાજી। સરકારે હા પાડી, પણ તુલી હવે તમારી વહુ છે, તે એનું મોઢું નહીં જોવાનું? ફરી પાછું મોઢું જોશો તો આના મોઢામાં કઈ ફરક આવી જવાનો છે? અરે ડુંડા ભાઈ, ભગતરામ ભાઈએ સરકાર ભેરી વાત કરી લીધી છે, એટલે તમને કેવા આવી કે રિવાજ પ્રમાણે જે થતું હોય તે કરવું જ પડશે, એટલે લગ્ન બંધબારણે કર્યા। દુકાળમાં અધિક માસ, અહીંયા એક સાંધુને ઢેર તૂટે છે, ને ઘડીએ ને પડીએ આ સરકાર કઈક નવું જ એલાન કરે છે। એ હવે આ કઈ મોટા જોવાનો ઉત્સવ કરાવવા છે, મોટા ખર્ચા કરવાના? હવે તું જાણે તારી નવી માં છે પછી મને ના કેતી કે તારી છોડીને મેં સાચવી નહીં, તારું હૈયું દુભાયું હશે, પણ એના માટે મને માફ કરી દેજે। કાલ તો ગામ આખાને ખબર પડી જશે કે સુરી મારું કયું મોટી વાળું કયું નથી માનતી। બધા કહેતા હતા ને એ જ વાત સાચી પડવાની છે કે સુરી કોઈનું કયું નથી માનતી, મારું એ નહીં, નક્કી નક્કી મારા જ ઉછેરમાં કઈ ખોટ હશે। એ સુરીની માં અત્યારે સુરી મારી હતી, હવે કોની? આપણા રિવાજો એ આપણા સમાજનું પ્રતિનિધિત્વ કરે છે, પણ આ રિવાજો જ્યારે જડતા અનુભવે છે ત્યારે ખૂબ મંડુકતાની પરિસ્થિતિ ઊભી થાય છે। આપણે બધા જ આપણામાં જકડાઈ જઈએ છીએ, જાણે અજાણે આપણા રિવાજો દંભી બનતા જાય છે, જાણે અજાણે આપણે રિવાજોથી એટલા કુંઠિત થઈ ગયા છીએ
કે આપણે જ આપણા કુંડાળામાં ફસાઈ જઈએ છીએ અને પછી સર્જાય છે સંબંધોની, માયાની, આપલેની, વ્યવહારોની જાણે અજાણે થતી આડઅસર. કવિ સુરેશ દલાલની પંક્તિ જુદા સંદર્ભે યાદ આવે છે. આટલું બધું વાલ તે કદી હોતું હશે? આટલું બધું વાલ તે કદી હોતું હશે? કોઈ પારેવું વાદળ ભરી રોતું હશે?